આખીએ જે કોન્ક્લેવ છે એની ચોથી અને આખરી પેનલ ડિસ્કશન તરફ આપણે જઈ રહ્યા છીએ. હું વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીના અગ્રણી શ્રી પ્રશાંતભાઈ વાળાને કે તેઓ મંચ પર બિરાજમાન થાય આ પેનલ ડિસ્કશન માટે. એમની સાથે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી શ્રી જયરાજસિંહજી પરમારને વિનંતી છે કે આપ મંચ પર અહીં બિરાજમાન થશો. એમની સાથે જ મહિલા ઉદ્યોગ સાહસિક શિલ્પા અગ્રવાલને વિનંતી છે કે આપ મંચ પર બિરાજમાન થશો આ પેનલ ડિસ્કશન માટે. અને મીડિયા જગતના અગ્રણી શ્રી દેવંતભાઈ પુરોહિતને સાદર વિનંતી કરીએ કે આપ મંચ પર બિરાજમાન થશો. સિદ્ધાર્થભાઈએ હમણાં જ કહ્યું કે શિલ્પાબેન અને દિમંતભાઈ એ એમના અન્ય વ્યસ્ત પેલા રોકાણોને કારણે કે આવ્યા નથી. તો આ બંને પેનલિસ્ટ પાસેથી આપણે એમનો અભિપ્રાય એમની વાતો સાંભળીશું. અને હું સિદ્ધાર્થ પંડ્યાને ફરીથી વિનંતી કરું છું કે સિદ્ધાર્થ પંડ્યા આ સમગ્ર સંચાલન માટે અહીં પધારે. થેન્ક યુ. આભાર તુષારભાઈ. સરકારના વિવિધ પહેલું ઉપર જે રીતે અમે ચર્ચા કરી રહ્યા છીએ અને એક પછી એક વાતો થઈ રહી છે, અત્યારે અગત્યની વાત જેને લઈને સરકારના દાવા પણ છે અને ખાસ કરીને વિપક્ષ સરકાર સામે આંગળી ચીંધે છે, તે પારદર્શકતાની વાતો છે. પારદર્શકતા કેટલી અને પારદર્શકતા કેવી એ બંને જ અગત્યના પાસાઓ હોય છે, ખાસ કરીને જ્યારે સરકારની વાત કરીએ અને સરકારના નિર્ણયો વિશે જો વાત કરવામાં આવે. આ બંને વસ્તુઓને લઈને હવે ચર્ચાનો દોર અમે આગળ વધારશું. સૌ પ્રથમ આપનાથી પ્રશાંતભાઈ શરૂ કરશું. પારદર્શકતા, 3 વર્ષ હું રૂપાણી સાહેબની વાત તો કરી જ રહ્યા છીએ પણ ઓવરઓલ જો વાત કરવામાં આવે, કેમ કે ભાજપનું શાસન જ્યાર સુધી રહ્યું શરૂઆતથી, હા, અને એને લઈને આપ કઈ રીતે જુઓ છો? પ્રગતિશીલતાની વાત હોય, પારદર્શકતાની વાત હોય, બધી જ રીતે આપ કઈ રીતે જુઓ છો? અને જે આરોપો અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમાં આ પણ કહેવામાં આવે છે કે ઘણી ખરી યોજનાઓ જે બનાવવામાં આવી છે તેનું અમલીકરણ ધરાતળે જોવાતું નથી. યોજનાઓ ખાલી યોજનાઓ માટે જ તેનું ઉદ્ઘોષણ થયું છે પણ એ વાસ્તવિકતામાં દેખાઈ નથી રહી, એને લઈને આપનું શું કહેવું છે? પારદર્શિતા અને પ્રગતિશીલતા આ બંને શબ્દો એ એકબીજા સાથે જોડાયેલા છે. હું તો એમ કહીશ કે એક સિક્કાની બે બાજુ છે. પારદર્શકતા હોય તો જ પ્રગતિશીલતા શક્ય બને છે. આપણા જીવનની વાત હોય કે પછી સરકારની વાત હોય, દરેક જગ્યાએ આ બંને વસ્તુ ખૂબ અગત્યની છે. અને પારદર્શિતા પ્રગતિશીલતા એ નિર્ણાયકતાને લીધે આવે છે. સરકાર જો નિર્ણાયક હોય તો જ એ પારદર્શી બનવાની કોશિશ કરે અથવા તો પારદર્શિતા તરફ આગળ વધે અને તો જ પ્રગતિ છે એ શક્ય છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અહીંયા રહ્યા અને એમણે જે વિકાસલક્ષી રાજનીતિનો માર્ગ અપનાવ્યો અને ગુજરાતને સમગ્ર દેશમાં એક રોલ મોડલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કર્યું, ત્યારબાદ મુખ્યમંત્રી આનંદીબેન અને ત્યારબાદ હવે છેલ્લા 3 વર્ષથી વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર. વિજયભાઈ રૂપાણીની સરકારે જ્યારે શપથ ગ્રહણ કર્યા ત્યારે એણે વાત કરી કે 4 પાયા ઉપર અમારી સરકાર કામ કરશે, પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતા. હવે આ છેલ્લા 3 વર્ષનો જો રૂપાણી સરકારનો કાર્યકાળનો લેખાજોખા જો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ 4 સ્તંભ ઉપર આ સરકાર ખરેખર ખરી ઉતરી છે. પ્રગતિશીલતાની વાત કરીએ તો પ્રગતિ એટલે શું? કે ગઈકાલે આપણે જે હતા એના કરતાં આજે આપણે કંઈક વિશેષ છીએ, કંઈક બેટર છીએ, એટલે પ્રગતિશીલતા. 3 વર્ષ પહેલાંની વાત કરીએ તો 3 વર્ષ પહેલાં ગુજરાત જ્યાં હતું એના કરતાં આજે ગુજરાત ક્યાં છે, કેટલું આગળ છે, એ જ માપદંડ હોઈ શકે પ્રગતિશીલતાનું. એટલે બેટરમેન્ટ, એટલે ઘણું બધું થયું છે અને હજુ ઘણું બધું કરવાનું બાકી છે, એ વાત પણ સાચી છે.
એવું નથી. પ્રગતિશીલતાની વાત કરી, પર કેપિટા ઇન્ડેક્સની વાત કરીએ, એમાં આપણે મહારાષ્ટ્રથી પાછળ છીએ, આંધ્રા સાથે આપણે નથી. કેવી ઘણી યોજનાઓ છે જે ત્યાં શરૂ કરવામાં આવી એના પછી એને જોઈને જ, જેમ કે આંધ્રમાં અને કે ખાસ કરીને તામિલનાડુમાં અન્ન જે યોજના હતી ખાવા માટેની, જે અત્યારે અહીંયા અન્નપૂર્ણા નામથી શરૂ કરવામાં આવી છે, બેસિકલી એ ત્યાંથી જ લેવામાં આવી છે. દલિત છાત્રવૃત્તિની વાત હોય, આંધ્રપ્રદેશની એક યોજના છે, તે એમાં પ્રગતિશીલતાની જ્યારે વાત થાય, પ્રશાંતભાઈ આપને નથી લાગતું કે કેમ કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આપ જ્યારે પ્રગતિશીલતાની વાત કરો છો, વિકાસ એમાં સૌથી આગળ હોય છે, એ દરેક ક્ષેત્રની વાત હોય, પણ અત્યારે પણ ઘણી ખરી વસ્તુઓમાં આપણે મહારાષ્ટ્રથી પણ પાછળ છીએ, જોકે મહારાષ્ટ્રમાં આપણા કરતાં વધુ કપરી પરિસ્થિતિ છે. જો મેં વિદર્ભ અને આ બધા જુઓ તો આપને લાગતું નથી કે આ પ્રગતિશીલતાને વધુ વેગ મળવો જોઈતો હતો જે મળ્યો નથી? ના, એટલે તમે પર કેપિટા ઇન્કમની વાત કરી તો સાથે સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે એવરેજ ગ્રોથ રેટમાં ગુજરાત આજે પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે. કુપોષણ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રેટની વાત કરીએ તો એમાં આજે પણ ગુજરાત અગ્રેસર સ્ટેટ છે. એ જ રીતે આજના સમયની જે સૌથી મોટી સમસ્યા છે કે પોલ્યુશન કંટ્રોલ, તો પોલ્યુશન કંટ્રોલ માટે પણ છેલ્લા 3 વર્ષમાં ગુજરાત સરકારે જે એક પછી એક પગલાઓ લીધા છે, તો એમાં પણ બીજા રાજ્યો છે એ અહીંયા ગુજરાતનો અભ્યાસ કરવામાં આવે છે. હમણાં જ આપણે અહીંયા વાત થઈ કે ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીમાંથી ગંદુ પાણી જે નીકળે છે એના નિકાલ માટે આખા દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે કે જેણે ડીપ સી પાઇપલાઇન, આખો નવતર પ્રયોગ છે, નવો વિચાર છે, પણ ઇન્ડસ્ટ્રીના મિત્રો આવ્યા, સીએમ સાહેબ સાથે મિટિંગ થઈ, ચર્ચાઓ થઈ કે ભાઈ આનું સોલ્યુશન શું. વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે ભાઈ ઇન્ડસ્ટ્રીનું ગંદુ પાણી, કેમિકલ ફેક્ટરીનું ગંદુ પાણી નદીમાં જાય છે, એ પાણી બોરમાં અંદર નીચે ઉતરે છે, ગંદુ પાણી આવે છે, પણ એનું સમાધાન શું? આ પરિસ્થિતિ, એના સમાધાન રૂપે એક નવતર પ્રયોગ અને એના માટે 2500 કરોડ રૂપિયાની ફાળવણી પર આ પરિસ્થિતિનું નિર્માણ છે. પ્રશાંતભાઈ ત્યાં તો એવી પરિસ્થિતિ છે, વાસણા બેરેજની આગળ તમે જાઓ ત્યાં ગંદુ પાણી છે, એ પાણી વાપરવા માટે હું તો પોતે ત્યાં સ્ટોરી કરીને આવ્યો છું, ત્યાં આગળ ખેડૂતો વાપરવા મજબૂર છે, એનું શાકભાજી થાય છે, બધા શાકભાજી આપણા માર્કેટમાં આવી રહ્યા છે અને એ વેચાઈ રહ્યા છે, તો આપને લાગતું નથી? અને ખાસ કરીને જીઆઈડીસી બાજુ તમે જાઓ તો ત્યાં જે માન્ય હાઈકોર્ટના જે ઓર્ડર હતો કે તમે જ્યાં પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના 3 કિલોમીટર સુધીમાં તમે બાંધકામ ન કરી શકો, પણ ત્યાં રાફડો ફાટી નીકળ્યો છે. એટલે મેં એ જ કીધું કે અત્યાર સુધી સરકાર જીપીસીબી પર નાખે છે અને જીપીસીબી સરકાર પર નાખે છે. અત્યાર સુધી જેટલા પણ કાર્યો થયા એમાં હજી ઘણું બધું કર્યું છે અને હજુ બધું ઘણું બધું કરવાનું બાકી છે, પરંતુ એનું સોલ્યુશન એક પછી એક શોધવું એ જ પ્રગતિશીલતા છે કે ગઈકાલ સુધી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો કંઈક નવા પ્રશ્નો આવશે, તો નવા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લઈ આવું? જયરાજભાઈ હું લાવવા ઈચ્છું છું માઇક અપ, કેમ કે પ્રગતિશીલતાની વાત થઈ રહી છે અને જયરાજભાઈ આટલું બધું થયું છે રાજ્યમાં અને ઘણી ખરી યોજનાઓ જે સરકાર પોતે પણ કહે છે અને પોતે જે અત્યારે પ્રશાંતભાઈએ જે તરફ ધ્યાન દોર્યું, તો પછી વાંધો શું છે? સિદ્ધાર્થ એક વાત કહું કે જે રીતે ગુજરાતમાં આખું આભાસી ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે, ગુજરાતનો જન્મ 2001 પછી જ થયો હોય અને દેશનો જન્મ 2014 પછી થયો હોય એવું સ્પષ્ટ આભાસી ચિત્ર આપવામાં આવે છે. કયા મુદ્દાથી મને એક વાત સમજાવો કે તમે ગુજરાત મોડેલ ક્યાં વેચ્યું, કેવી રીતે વેચ્યું મને સમજાવો, હું એમની વાત ઉપર પ્રકાશ પાડું. એક નાના ઇશ્યુમાં એકદમ ખેંચાયા. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO, જે દેશની જુદી જુદી સંકલન કરતી એજન્સીઓ છે એમાં સૌથી મોટી પ્રમાણભૂત એજન્સી, જે વસ્તી ગણતરીના આધારે છેલ્લી જે વસ્તી ગણતરી થઈ 2011માં, 21માં તો હવે આવશે ત્યારે થશે, એ 11માં ગણતરી થયા પછી એના રિપોર્ટ મોટે ભાગે 14-15 આસપાસ આવે, 5-6 વર્ષ થઈ જાય છેક પ્રિન્ટ સ્ટેજ સુધી આવતા. એ રિપોર્ટના આધારે પહેલાં તો તમે વાત કરો અહીંયા વિકાસ 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 સતત વિકાસ વિકાસ કરવામાં આવે છે, માત્ર ને માત્ર લોકોને આજી દેવા માટેની વાત કરવામાં આવે છે. તમે શિક્ષણની વાત કરો,
તો શિક્ષણમાં કયો ક્રમ છે પૂછો, મારા પરમ મિત્ર છે પ્રશાંતભાઈ, પૂછો એમને કયો નંબર આવે છે ગુજરાતનો. તમારે ને મારે તો નક્કી કરવાનું નથી, પેરામીટર્સ આપણે નક્કી નથી કર્યા, એના માપદંડો તો સરકારે નક્કી કરે છે. હા, તમને ફાવે ત્યાં તમે માપદંડોમાં ફેરફાર કર્યો છે, તમને યોગ્ય આવે એવા સ્પેસિફિકેશન આપ્યા છે. તો ચર્ચા માત્ર એક દિશાની થાય છે, બીજી દિશાની થતા નથી. દુઃખની વાત તો એ છે સિદ્ધાર્થ, અભિનંદન આપું ઇન્ડિયા ન્યૂઝને કે આ ચર્ચા કરવાની પણ તક મળી, નહીં તો અમને ચર્ચા કરવાની તક પણ નથી મળતી. આ બહુ સુજ્ઞ મહાનુભાવો બધા બેઠા છે, એટલે ચર્ચા કરવા તો વચ્ચે મારે આપણે સાંભળીશું. આપણે અત્યારે ડિબેટ જેવું ન થાય, નહીં નહીં વારો આવે તો કહેજો, મારી વાત પૂરી કરવા દો. આપણો વારો આવે તો કહેજો, બિલકુલ બિલકુલ જવાબ આપીશ જે કહે છો એનો. સૌથી અગત્યની બાબત સિદ્ધાર્થ એ છે કે એક જ બાજુની ચર્ચા, તકલીફ એ છે કે જવાબ વિપક્ષ પાસે માંગવામાં આવે છે. વિચાર તો કરો, આન્સરેબલ કોણ છે, જવાબ કોને આપવાનો હોય, સવાલ કોને કરવાના, સવાલ જનતાએ કે લોકોએ કે મીડિયાએ, તો સરકારને કરવાના. જયરાજભાઈ આપ મને આપને હવે મુદ્દાની વાત કરો, એમને એક જ મિનિટમાં વાત પૂરી. એમને જે કહ્યું એફ્લ્યુઅન્ટ, હમણાં વાત કરતા હતા ઇન્ડસ્ટ્રીની, એફ્લ્યુઅન્ટ વોટર ટ્રીટમેન્ટના કેટલા પ્લાન્ટ તમે જીઆઈડીસીમાં કહો છો, મને કહો, મને સમજાવો ક્યારે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કેટલી રેડ કરીને પકડ્યા, દર વર્ષે રિવર્સ બોર કેટલા પકડાય છે, પાણીમાં દરરોજ તમારા જાહેર માધ્યમો થકી કેમિકલ યુક્ત કલર્ડ પાણી આવે છે એવા કેટલા રિપોર્ટ આવ્યા છે, મને કહો. એક બાજુ પછી એ વાત આવે ત્યારે સરકાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જવાબદારી, ક્યાંક શિક્ષણ બોર્ડની જવાબદારી, ક્યાંક પોલીસની જવાબદારી, ડીએસપીની જવાબદારી, તો સરકારની જવાબદારી શું એ તો પૂછો. એકાઉન્ટેબિલિટી શું? મને લાગે છે કે ઘણા સમય પછી જયરાજસિંહને માઇક આ રીતના ડિબેટમાં આવવાની તક મળી છે, એટલે એનું ફ્રસ્ટ્રેશન બહાર નીકળે છે. એ મુદ્દો નથી, આપણો મુદ્દાથી જ વાત કરવાની, ૨૦૧૯ આપણો મુદ્દાથી જ વાત કરવાની, વાત તો જવાબ આપવાનો. 2019 લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ ત્યાર પછી ગુજરાત અને દેશભરમાં કોંગ્રેસે ડિબેટમાં આવવાનું બંધ કરી દીધું છે, અને આજે અહીંયા કોંગ્રેસના મિત્રો આવ્યા છે જોઈને મને નવાઈ લાગી. પછી એમ થયું કે હવે કંઈક કળ વળી લાગે છે, તોય અમે હજી અમુકને તો નથી વળી, આના પહેલાંની જે પેનલ હતી એમાં નહોતા આવ્યા, એટલે હવે ધીરે ધીરે કળ વળે છે. હું સમજી શકું છું તમારું ફ્રસ્ટ્રેશન, ઘણા સમય પછી ડિબેટમાં આવો છો એટલે ઘણા બધા મુદ્દા તમને એમ થાય કે બધું એક સાથે જ બોલી દઉં. પણ મુદ્દાની વાત કરીએ તો આપણો જે મુદ્દો છે પ્રગતિશીલતાનો મુદ્દો છે, અને પ્રગતિ એટલે કઈ, સાચી દિશામાં જે થાય ને એને પ્રગતિ કહેવાય. એમ તો કોંગ્રેસની સરકારે હતી UPA 1 UPA 2. હું ચોક્કસ કહું, આ પ્લેટફોર્મ ઉપરથી ગંભીરતાપૂર્વક કહું છું, UPA 1 કરતાં, અજયભાઈ, UPA 1 કરતાં UPA 2ની સરકારે પ્રગતિ કરી. પણ કઈ દિશામાં? ભ્રષ્ટાચારમાં. એક પછી એક કૌભાંડો નીકળતા ગયા, તો આની પ્રગતિશીલતા કહેવાય? એટલે વાત એ છે કે પ્રગતિ કરવી છે, ચોક્કસ કરવી છે, પણ સાચી દિશામાં પ્રગતિ કરવી છે. પોલ્યુશન એજ વાત ઉપર આવું છું. આપણે જે પોલ્યુશનની ખેડૂતો પર દેવું વધ્યું એમાં પ્રગતિ પણ થઈ છે, એનો પણ જવાબ છે. આપને ગુજરાતનું 2.5 લાખ કરોડનું દેવું છે, ગુજરાતમાં 2,50,000 કરોડનું દેવું છે, પ્રગતિ એમાં થઈ? પ્રગતિ તમે ક્રાઇમ રેટમાં બિહાર અને ઉત્તર પ્રદેશ કરતાં આગળ નીકળી ગયા એમાં પ્રગતિ થઈ? કુપોષણ બાળકો મહિલાઓ એ પણ SC ST OBCની, પછી એમ કહેવામાં આવે કે ગુજરાતી મહિલાઓ હેલ્થ કોન્શિયસ હોવાને બદલે બ્યુટી કોન્શિયસ છે, એટલે કુપોષણનો રેટ વધારે આવ્યો છે. આવા મુખ્યમંત્રીશ્રીના નિવેદનો કરે, મહિલાઓનું અપમાન થાય. એક બાજુ બેટી પઢાઓ બેટી બચાવોની વાત કરે, સેલ્ફી વિથ ડોટરની વાત કરે, અને પછી કુપોષણનો રેશિયો આવે, એનો જવાબ આપો. ઓકે, એટલે પ્રગતિ તો કોંગ્રેસના જૂઠાણામાંય થઈ છે. હદ તો ત્યાં સુધી થઈ ગઈ કે સંસદમાં જૂઠાણા ફેલાવવા, સુપ્રીમ કોર્ટમાં જઈને જૂઠાણા ફેલાવવા. સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ પ્રશાંત, મને લાગે છે આપણે ગેરમાર્ગે દોરે. તમે જે વાત કરી કે ખેડૂતોનું દેવું,
હવે ખેડૂતો, ખેડૂતો ગુજરાતના ખેડૂતો હોય કે દેશના ખેડૂતો, હું તો નાનપણથી સાંભળતો આવું છું કે ગુજરાત ભારત એટલે ખેતી પ્રધાન દેશ, આપણે નાનપણથી તમે ને હું આપણે બધા સાંભળતા આવ્યા છીએ, અને છતાંય આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે દેશના કોઈ ને કોઈ ખૂણે ખેડૂતોની આત્મહત્યાના સમાચાર, ખેડૂતોના આંદોલનો આ વર્ષોથી આપણે જોતા આવ્યા, અને છતાંય દેવા માફ કર્યા પછી પણ 2008-09માં કોંગ્રેસે જે ખેડૂતોનું દેવું માફ કર્યું એ પછી પણ આ જ પરિસ્થિતિ, તો એને શું પ્રગતિ કહેવાય? વાસ્તવમાં જે સમસ્યા છે એ સમસ્યાને જો જળમૂળમાંથી આપણે એનો નિકાલ ન કરીએ, એનું સમાધાન ન લઈ આવીએ, તો ક્યારેય પ્રગતિ સંભવ નથી. એકવાર માત્ર દેવું ચૂકવી દેવું એનાથી ખેડૂતોની પ્રગતિ નહીં થાય. પરંતુ ખેડૂત દેવાદાર જ ન બને એવી નીતિઓ બનાવી, એવી નીતિઓનું સફળ અમલીકરણ કરવું, તો ખેડૂતોની પ્રગતિ થાય. અને તમે જુઓ કે 2022 સુધીમાં દેશભરના ખેડૂતોની ઇન્કમ ડબલ થાય એ માટેનો રોડમેપ, એ માટેની નીતિઓ અને એ નીતિઓનું અમલીકરણ આજે ચાલુ થઈ ગયું છે. એટલે આ નીતિ વિષયક બાબતો, એનું સફળ અમલીકરણ અને સમસ્યાઓનું જળમૂળમાંથી સમાધાન, જે કંઈ સમસ્યાઓ છે એ બધી સમસ્યા અસ્થાયી છે, પણ અસ્થાયી શબ્દો હટાવતા જો 70-70 વર્ષ લાગી જાય તો તમે એને કઈ પ્રગતિ, કયું શાસન, કઈ સમસ્યાની વાત કરો છો? જો આપણા ઈરાદા મક્કમ હોય તો દરેક સમસ્યાનું સમાધાન નિશ્ચિત છે. પણ એમના બધા એમની વાતનો જવાબ આપો. સૌ પહેલા તો એમના જ કૃષિ મંત્રી એમ કે નકલી બિયારણથી ચેતજો, આરસી ફળદુ સાહેબનું નિવેદન, મંત્રી શ્રી કૃષિ. મુખ્યમંત્રી એમ કે ઉનાળુ પાક ખેડૂતો નહીં વાવતા, આ કોનું નિવેદન? રાજ્યના વડાનું. એ ખેડૂતોના હિતની વાત કરે છે. હમણાં જ અહીંયા આગળની પેનલ ડિસ્કશનમાં ચર્ચા થઈ હતી. મને પહેલી વાત સમજાવો, આ ગુજરાત રાજ્યની અંદર 284 ડેમ બન્યા છે. કેટલા ડેમ? ડેમ કહું છું, 284. 7 નદી એવી છે જેની ઉપર 2-2 ડેમ છે. એક પણ ડેમ ભારતીય જનતા પાર્ટીના પ્રશાંતભાઈથી લઈને એમના છેક નરેન્દ્રભાઈ સુધીનો એક ડેમ ગુજરાતમાં બનાવે એનું નામ આપે તો જાહેરમાં મારે એમને વંદન કરવાના છે, ત્યાં જઈને શ્રીફળ વધેરવાનું છે. એક ડેમનું નામ આપો, એક ડેમનું નામ આપે જે બનાવ્યો હોય. ડેમ હમણાં તમે રોજ ટીવીના સ્પર્ધે જોતા હતા ચોમાસામાં, આ ડેમ ઉભરાયો, પેલો ડેમ ઉભરાયો, પેલો ડેમ ઉભરાયો, તારે તો ભાજપના મિત્રોને ખબર પડી કે આટલા બધા ડેમ કોંગ્રેસે બનાવ્યા છે. એમને તો બનાવ્યા, ચેક ડેમ બનાવ્યા, રેતીમાં પેલા થેલીમાં માટી ભરી અને મૂકી દે એને ચેક ડેમ કહે છે. એ ચેક ડેમ બનાવ્યા અને પછી શું થાય છે સમજો, એક જ મિનિટ મારી વાત પૂરી કરી. પછી વિધાનસભામાં એક કોંગ્રેસનો ધારાસભ્ય પ્રશ્ન પૂછે છે કે તમે આટલા બધા ચેક ડેમ ને બોરી બંધ અને રેતી કાંકરીની ગાંઠ તમે વાપરી છે તો શાના માટે, તમારો એનો હેતુ શું છે? તો કહે છે કે ભૂગર્ભ જળ ઉતરે અને પાણીનું પરકોલેશન થાય એટલે ભૂગર્ભના તળિયા ઊંચા આવે પાણીના, એટલા માટે કરે છે, સમજો. અને પછી એ જ મંત્રીશ્રી એમ કે અમે જ્યારે ખેરાલુ, સટલાસણા, મહેસાણા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠામાં પૂછ્યું કે તમે ત્યાં ડાર્ક ઝોન કેમ નાખ્યો છે તો બીજા દિવસે એમના જ મંત્રીશ્રી બીજા મંત્રી એમ જવાબ આપે છે કે પાણીના તળ નીચા ગયા છે એટલે ડાર્ક ઝોન નાખ્યો. એક મંત્રી એમ કે ચેક ડેમથી પાણીના તળ ઊંચા આવ્યા છે અને બીજો મંત્રી ડાર્ક ઝોનનું કારણ બતાવે છે કે પાણીના તળ નીચા ગયા છે. તો પેલા તમે જ કન્ફ્યુઝ છો ભાઈ, તમે પેલા નક્કી તો કરો કે તળ ઊંચા આવ્યા છે કે નીચા ગયા છે. એટલે તમે પેલા પોલિસી નક્કી કરો ભાઈ, તમે બહુ કન્ફ્યુઝ છો. એટલે તમે, તમારી પાસે માહિતી તો હોવી જોઈએ ને મંત્રીશ્રીઓને, જે માહિતી વિધાનસભામાં આપવામાં આવે છે. જયરાજભાઈ, જયરાજભાઈ જવાબ લઈ લો તમે. જી, મને લાગે છે કે મૂળભૂત વ્યાખ્યાનો જ સવાલ છે. અહીંયા વ્યાખ્યાને જ સમજા નથી. હમણાં કોંગ્રેસના જયરાજસિંહ તો બરાબર મારા મિત્ર છે, પણ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ પણ વિધાનસભામાં આવો સવાલ ઉઠાવ્યો હોય કે ભાઈ બોરીબંધ ક્યાંય છે જ નહીં, ગુજરાત સરકારે જે 5 વર્ષ પહેલાં બોરીબંધ બનાવ્યા હતા એ બોરીબંધ આજે ક્યાંય દેખાતા નથી. અરે ભાઈ, બોરીબંધ એટલે શું? આ એના જેવું છે. બોરીબંધ એક, બોરીબંધ એક ટેમ્પરરી, એક ટેમ્પરરી વ્યવસ્થા છે. મને તો ખબર જ છે, હું કહું, પાણીને ટેમ્પરરી, પાણી પરકોલેટ થાય એના માટેની વ્યવસ્થા હોય એ બોરીબંધ છે. એ વરસાદ આવે, એ રેતીની માટી, રેતી ભરી
સિમેન્ટની થેલી ખાલી હોય એમાં રેતી ભરી બાંધવામાં આવે એને બોરી દે. હવે એને તમે ચેકડેમ સાથે સરખાવો અને એના ઉપર તમારા તમારી સરકારમાં આવું બધું થયું હશે કે એના ઉપર કરોડોની ગ્રાન્ટ લેવાઈ જાય ચેકડેમના નામે. હવે બીજું મારા મિત્રો જે વાત કરતા હતા કે ડેમની, હવે એક ડેમ જે 1965માં જેનું ખાતમુહૂર્ત થયું એ નર્મદા બંધ પણ તમે પૂરો ન કરી શક્યા, એના માટે 10-10 વર્ષ સુધી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્ર સરકારમાં આજીજી કરવી પડી, રજૂઆતો કરવી પડી કે આ ડેમ પૂરો કરવાની હવે તો તમે મંજૂરી આપો, આ ડેમમાં દરવાજા મૂકવાની મંજૂરી આપો, છતાં પણ ન કર્યું. અને તમે અહીંયા પાછા ડેમની વાત કરો છો. આજ કોંગ્રેસના મિત્રો ડિબેટમાં અમારા ઉપર હસતા હતા જ્યારે અમે વાત કરતા ને કે પેલી સૌની યોજનામાં પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમોમાં અમે પાણી પહોંચાડશું. અને એ પાઇપલાઇન એ કેવડી, તો કે એક કાર અંદરથી જતી રહીએ, મોટર અંદરથી જતી રહીએ એવડી મોટી પાઇપલાઇન અને એનું નેટવર્ક આખું. ત્યારે આ જ બધા મારા મિત્રો હસતા હતા કે એ પાઇપલાઇનમાં કોઈ દી પાણી આવવાનું નથી, એમાં ખાલી હવા જ આવવાની છે. અને આજે એ સૌની યોજના સાકાર થઈ છે. 115માંથી 57 જેટલા ડેમોમાં નર્મદા ડેમનું પાણી, જે વધારાનું પાણી દરિયામાં જતું રહેતું હતું, એ પાણી આજે અમે સૌરાષ્ટ્રના ડેમમાં પહોંચાડ્યું છે. આને કહેવાય પ્રગતિશીલતા, આને પ્રગતિશીલતા કહેવાય, આને દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ કહેવાય. મારો એક કાઉન્ટર ક્વેશ્ચન, એક મિનિટ જરા, એક સેકન્ડ, મારો કાઉન્ટર ક્વેશ્ચન છે બાકી પ્રશાંતભાઈ આપને, કેમ કે આપે વાત કરી સૌની યોજનાની, અને જે યોજના થકી જે ડેમોમાં પાથી પાણી જઈ રહ્યું છે અને જે કેનાલો છે, હવે મને ખબર નહીં, આપને કદાચ ખબર પણ હશે, એમાં કહું કે એમાં મજાની વાત એ છે કે વિધાનસભામાં જયારે પ્રશ્ન પૂછવામાં આવે કે નબળી કામગીરી કેમ છે, કે ઉંદર ખાઈ જાય છે, એમાં એ જવાબ છે. હું જ કહું છું કે એક મિનિટ, તમારો જે પ્રશ્ન છે ગાબડાનો પ્રશ્ન, એટલે ઉંદર ખાઈ જાય, હવે આવા જવાબ સરકારને આપવા પડે, એનો પણ જવાબ આપી દઉં. ઉંદર શોધવા માટે કમિટી બનાવવી પડશે પ્રશાંતભાઈ, મને બોલવાની તક તો આપો. અરે બિલકુલ, એ તો બોલે આવે એવો જવાબ આપું. લાખો ના, હું સમજી શકું છું આપની ઉતાવળ, તો બોલે પણ કાલથી પાછા ડિબેટમાં આવવાના છો કે નથી આવવાના, એ ચોખવટ કરી એ કહીશું. હવે અત્યારે તો ટક્કર લઈ લો, પેલા બે ડિબેટનું સાથે આજે બોલવાનું બાકી છે, પટ્ટા ખેલી લો. ઉપરથી છૂટ આવી ગઈ છે કે નથી, અત્યારે તો લડાઈ કરી લો ને. પણ હા, એટલે કાલથી પાછા નહીં આવો પ્લીઝ, જલ્દીથી પછી મેમનો વજન છે કે વડે કેટલા વડે લાખો, આટલી સારી ફ્રેકલી કિલોમીટરનું, લાખો કિલોમીટરનું કેનાલ નેટવર્ક છે. એમાં માઇનોર કેનાલ, સબ માઇનોર કેનાલ, મેઇન કેનાલ, આ પ્રકારે લાખો કિલોમીટરનું કેનાલ નેટવર્ક કે છેક નર્મદા ડેમથી લઈ અને કચ્છના ખાવડા સુધી અને આ બાજુ સૌરાષ્ટ્ર સુધી ગામડે સુધી આ કેનાલ નેટવર્ક દ્વારા પાણી પહોંચે છે. એશિયાનું સૌથી લાર્જેસ્ટ નેટવર્ક છે આ, એશિયાનું સૌથી લાર્જેસ્ટ. અને રસ્તામાં જે ઢાંકી આવે એ ઢાંકીમાં એક પમ્પિંગ સ્ટેશન છે, તો હું આપ સૌને પણ હું નિમંત્રણ આપું છું રાજ્ય સરકાર વતી કે પમ્પિંગનું એક ઢાંકી સ્ટેશન પણ જોવા જેવું છે. એશિયામાં આ પ્રકારનું પમ્પિંગ સ્ટેશન ક્યાંય નથી કે જ્યાં 8 માળ સુધી પાણીને લિફ્ટ કરવામાં આવે છે, 8 માળ સુધી. કારણ કે સૌરાષ્ટ્ર જે આખો વિસ્તાર છે એ ઊંધી રકાબી જેવો વિસ્તાર છે, એટલે ત્યાં પાણી ચડાવવું મુશ્કેલ, એટલે નેવાના પાણી મોભે ચડાવવા જેવું થાય. છતાં પણ સરકારની ઈચ્છા શક્તિ જુઓ કે એ પમ્પિંગ સ્ટેશન બનાવી 8 માળ સુધી પાણી લિફ્ટ કરી ત્યાંથી પાણી છોડવામાં આવે, એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે એ કેનાલોમાં પાણી જાય. હવે મૂકવાની વાત આવી ટેકનિકલી દરવાજા મૂકવાની, તો દરવાજા મૂક્યા પછી ગુજરાતની ફાળે જે પાણી આવે છે એનો હિસ્સો માત્ર 9% છે, સમજો, ઇલેક્ટ્રિસિટીનો. હમણાં મધ્યપ્રદેશની વાત આવી હતી કે મધ્યપ્રદેશે કહ્યું કે તમે વીજળી પ્રોડક્ટ કરતા નથી એટલે અમને આપો, તો ગ્રેવિટી વોટરમાં જ્યારે ઉપરથી પાણી પડે છે, ધોધ પડે તો જ, એટલે તમે જ્યારે એક્સેસ પાણી છોડો તો એ કન્વર્જેશન છે, એટલે મિકેનિઝમ દ્વારા ઇલેક્ટ્રિક ઊભી કરવી હોય તો એ હાઇડ્રોલિક વીજળી ક્યારે ઉત્પન્ન થાય, જ્યારે પાણી છોડો ત્યારે. પાણી ક્યારે છોડો, જ્યારે એક્સેસ પાણી હોય ત્યારે. તો એ તો 8-10 વર્ષે 2-4 વર્ષે એવું બને કે ડેમ ઉભરાય ત્યારે આવે, તો એ પણ હિસ્સો ગુજરાતના ફાળે 9% છે, 9%. અને જાહેર પ્રચાર કરી એવા ઢોલ વગાડી અને જનતાની આંખમાં ધૂળ અજય ભી બેઠા છે. નિષ્ઠાપૂર્વક માઈક આપો એમને, નિષ્ઠાપૂર્વક માઈક આપો અને મને કહો. અને જો હું જાહેરમાં માફી માંગી લઈશ, જો ખોટો પડો તો જાહેરમાં માફી માંગી લઈશ. 9% નથી, ફક્ત લોકોના આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો ભાઈ.
વાસ્તવિકતા સાથે ચાલવાનું રાખો. હું તમને કહું એ કેમ 9% એ કહું, જૂઠાણા ના, જૂઠાણા નથી, જૂઠાણા ના. તમે એક્સેસમાં બાકીના જે 7% છે એ તમને પછી મળે, એ તમને કહું. આખો રિપોર્ટ તમે પેલા પૂરો અભ્યાસ તો કરી લાવો, નબળા કંટ્રોલ ઓથોરિટીનો એમસીએનો અભ્યાસ તો કરો. પ્રગતિશીલતા, પ્રગતિશીલતા એટલે ટેકનિકલી ફક્ત ફક્ત જૂઠાણા ફેલાવી, વાસ્તવિકતાથી યોજનો દૂર છે. ફક્ત ફક્ત તાલીઓ ઉઘરાવવા માટે, જનતાને એમ કે બહુ કર્યું બહુ કર્યું બહુ કર્યું એવું દેખાડી દેવા માટે આ કરવામાં આવે છે. 43,000 કિલોમીટર અહીંયા બધા જ પ્રતિષ્ઠિત નાગરિકો બેઠા છે ને, કહું છું 43,000 કિલોમીટરનું નેટવર્ક કોંગ્રેસે સરકાર છોડી એના પછી બાકી છે. ઓકે, કુલ 89,000 કિલોમીટરનું નેટવર્ક. તમે હજુ તો નહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું નથી, તો ડેમ ભરીને કરવાના છે શું? તમે ડેમ ભરીને શું કરશો? તમે પાઇપલાઇન તો નાખી નથી. તમે સબ માઇનોર કેનાલ, માઇનોર કેનાલ એનપીએમસી, જે નર્મદા પ્રોજેક્ટ મેઇન કેનાલ જે એનપીએમસી છે એ તો તમે બનાવી નથી. તો તમે કઈ રીતે શેના માટે તમે ઉભરાવી અને પછી એ ક્યાં પાણી વહાવવાના છો એ તો કયો, અને કયા ખેડૂતના ખેતર સુધી નર્મદાનું પાણી ગયું? તમે તો ઇન્ડસ્ટ્રીને 1.5 રૂપિયે વેપાર કરવા માંડ્યા છો, તમે ઇન્ડસ્ટ્રીનું પાણી વેચવા માંડ્યા. તમે ક્યાં ખેડૂતોનું હિત જોયું છે ભાઈ? પેલા તો થોડો સુધારો કરી લઉં જયરાજભાઈના વર્ઝનમાં. 9% એને જે વાત કરી કે નર્મદા ડેમ ઉપર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, એટલે પાણીનો જે ઓવરફ્લો થાય અને એના લીધે જે વીજ ઉત્પાદન થાય, ઉલ્લેખ કર્યો. હા, એટલે તમે હાઇડ્રોલિક કહેતા હતા, હું જરાક સુધારો કરી દઉં. હાઇડ્રો પાવર જે પ્રોજેક્ટ છે, 16% હિસ્સો એમાંથી જે વીજળી ઉત્પન્ન થાય એ ગુજરાતને મળે છે. આ 16% હિસ્સો, બાકીનો જે હિસ્સો છે એ મહારાષ્ટ્રને મળે અને મધ્યપ્રદેશને મળે. કેન્દ્રના જે તે વખતે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સૈફુદ્દીન સોઝ કેન્દ્રના મિનિસ્ટર હતા, ત્યારે ગુજરાતમાંથી ત્યારે પણ વારંવાર એને રૂબરૂ મળી અને ગુજરાતના મંત્રીઓ, ગુજરાતના સંસદ સભ્યો રજૂઆત કરવા જતા, ત્યારે સૈફુદ્દીન સોઝે પણ સ્પષ્ટ રીતે ગુજરાતના સાંસદોને કહી દીધું કે ભાઈ આ યોજના અમે પૂરી કરાવવા માગતા નથી. આવો સ્પષ્ટ જવાબ છે અને રેકર્ડ ઉપર છે. આવા તો અનેક કિસ્સાઓ છે. પણ વાત છે કે માત્ર હવે જ્યારે નર્મદા યોજના ચાલુ થઈ ગઈ, એના ફળ ગામડે ગામડે સુધી પહોંચી ગયા, સૌની યોજનાના 115માંથી 57 ડેમ ભરાઈ ગયા, ત્યારે હવે પાછું માત્ર લીંબડ જસ ખાટવા માટે એવું કેવું કે અમે 95 મીટરની હાઇટ કરી દીધી હતી ને, અમે આ કરી દીધું હતું ને, અમે. અરે પણ તો આખો ડેમ ત્યારે પૂરો કેમ ન કર્યો? કેન્દ્રમાંય તમારી સરકાર હતી, મહારાષ્ટ્રમાં પણ તમારી સરકાર હતી, રાજસ્થાનમાં તમારી સરકાર હતી, મધ્યપ્રદેશમાં તમારી સરકાર હતી, બધા રાજ્યોમાં તમારી સરકાર હતી. શા માટે ત્યારે તમે બધા ક્લિયરન્સ ન આપ્યા? આ તો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ ત્યાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ને 17મા દિવસે નર્મદા ડેમના દરવાજાની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી, જે 12 વર્ષથી અમે દિલ્હી જઈ અને ગુજરાતના ખેડૂતો વતી અમે ભીખ માગતા હતા કે આ નર્મદા યોજનાનું કામ પૂરું થવા દો, તો આ ગુજરાતનો અમારો જે ખેડૂત છે એ ખેડૂત પાણીની સમસ્યામાંથી બહાર નીકળશે. કેમ ત્યારે તમને ખેડૂતોની ચિંતા ન થઈ? આજે હવે તમે એનો લીંબડ જસ ખાટવા માટે ઊભા થયા છો? આવા તો અનેક પ્રશ્ન, સબસિડીના પ્રશ્ન, કોલ ગેસની સબસિડીના પ્રશ્ન, આવા અનેક પ્રશ્નોમાં વર્ષો સુધી કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતને હડાહડ અન્યાય કર્યો. જયરાજભાઈ, આ અન્યાયોના જવાબ છે તમારી પાસે? અન્યાયનો જવાબ હવે અત્યારે જ્યારે યોજનાઓ પૂરી થઈ ગઈ ત્યારે તમે જસ ખાટવા માટે આવી જાવ છો, એટલે માત્ર અને માત્ર જૂઠાણાઓ ફેલાવવા. અને હમણાંની જ વાત કરીએ આપણે, મધ્યપ્રદેશમાં એક્સિડન્ટ સરકાર, કોંગ્રેસની એક્સિડેન્ટલ સરકાર હમણાં આવી ગઈ મધ્યપ્રદેશમાં, કારણ કે બહુ કંઈ ડિફરન્સ નથી. જેવી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવી એટલે ફરીથી પાછો નર્મદાનો પ્રશ્ન ઉઠાવ્યો, ફરીથી ત્યાંના મંત્રીએ હમણાં થોડા દિવસ પહેલાં જ એક નિવેદન કર્યું કે ભાઈ આ બંધ કરાવો, આ છે તે. એટલે તમે જ્યારે જ્યારે સરકારમાં આવો છો ત્યારે તમને ભાઈ નર્મદા બંધ આંખના કણાની જેમ શા માટે ખૂંચે છે? શા માટે તમે ગુજરાતના ખેડૂતોનું ભલું નથી ઈચ્છતા? તમે નથી ઈચ્છતા કે ગુજરાતના ખેડૂતોની ઇન્કમ ડબલ થાય? તમે નથી ઈચ્છતા કે ગુજરાતનો ખેડૂત એ કૃષિ ઉત્પાદનો કરી અને બહાર વિદેશમાં મોકલે, એક્સપોર્ટ કરે? નથી ઈચ્છતા તો કહી દો.
એક બાજુથી તમારે ખેડૂતોની વાતો કરવી છે, એક બાજુથી નર્મદા ડેમની યોજનાઓ અટકાવી, એક બાજુથી સૌની યોજના એનો વિરોધ કરવો, નર્મદા કેનાલ ક્યાંય બનતી હોય એના માટેનું જમીનનું કામ ચાલુ હોય ત્યાં જઈને તમારે વિરોધ કરવો. મગફળી હમણાંની જ વાત કરીએ, જ્યારે ગુજરાતનો તાત, જગતનો તાત ખેડૂત જ્યારે ચિંતામાં હતો કે મગફળીનો ભાવ ઘટી અને 600 રૂપિયા થઈ ગયો હતો અને એ વર્ષે મબલક પાક થયો હતો મગફળીનો, ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો ગુજરાતના ખેડૂતોના હિત માટે. હવે સંક્ષેપમાં જવાબ એમનો લેવો પડશે, સમય આપ્યો છે તો મને પણ સમય આપો. અરે ગુજરાત નહીં, છેલ્લા તબક્કામાં જે બિલકુલ સંક્ષેપમાં બતાવશો, ભારતના ઇતિહાસમાં 600 રૂપિયાને બદલે બજારમાં 600 રૂપિયાનો ભાવ ચાલતો તો 900 રૂપિયાના ભાવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે મગફળીની ખરીદી કરી અને હવે ગયા વર્ષે 900 રૂપિયા વધારીને 1000 રૂપિયાનો ભાવ કરી દીધો, જે 600 રૂપિયા ચાલતા હતા. એટલે આને કહેવાય નિર્ણાયક સરકાર, આને કહેવાય પ્રગતિશીલ સરકાર. આટલા વર્ષોમાં તમે કેન્દ્રમાં પણ શાસન કર્યું, તમે બીજા રાજ્યોમાં પણ શાસન કર્યું, પણ પાયામાં મૂળભૂત રીતે સમસ્યાનો ઉકેલ ન થાય પરંતુ સમસ્યા વધુ ને વધુ વકરે એ દિશામાં તમે કામ કર્યું, જ્યારે અમે સમસ્યાના સમાધાન માટે જવાબ લેવો પડશે. જયરાજભાઈ, આખા વિશ્વમાં ટેકાના ભાવે મગફળી ખરીદી એવું સાંભળ્યું, ટેકાના ભાવે કપાસ ખરીદાય, ટેકાના ભાવે તુવેર ખરીદાય, ટેકાના ભાવે મગ ખરીદાય, બાજરી જે ટેકાના ભાવે આટલું બધું ખરીદ્યું, ક્યાંય ટેકાના ભાવે માટી ખરીદી એવું સાંભળ્યું હતું? આ લોકોએ ટેકાના ભાવે માટી ખરીદી, માટીના ઢેફા ખરીદ્યા ટેકાના ભાવે, અંદર જે નાખ્યા હતા ને માટીના ઢેફા એ પણ ટેકાના ભાવે વેચ્યા છે. આ પહેલી સરકાર એવી છે વિશ્વમાં, એમને શોખ છે ને કે સૌથી વધુ ઝાડ રોપવાવાળી સરકાર, સૌથી વધુ પેઇન્ટિંગ કરવાવાળી સરકાર, ને સૌથી વધુ આ સરકાર, ને સૌથી આવા શોખ છે એમને. એમ આખા વિશ્વમાં ટેકાના ભાવે માટી ખરીદવા, ઢેફા ખરીદવાવાળી, કાંકરા ખરીદવાવાળી પહેલી સરકાર છે. એટલે ટેકાના ભાવ કરશો નહીં તો તમારે આબરૂ જશે. એમને ગોડાઉન માં આગ લાગે, આગ કોણ લગાડી ગયું? વેલ્ડિંગ કરવાવાળો, વેલ્ડિંગ સમજો જનતા, તમે ન્યાય કરજો, તાજવામાં તોલજો. આગ લગાવવાનું કારણ અજયભાઈ હમણાં ચર્ચા થતી હતી, મહેશભાઈ પણ બેઠા છે, ચાવડા સાહેબ પણ બેઠા છે, ત્રણે ત્રણ અહીંયા પેનલિસ્ટ અહીંયા હાજર છે. હમણાં ચર્ચા થતી હતી કે ગોડાઉનની અંદર આગ લાગી, અમે તપાસ કરી, એમ કે અમે આટલા જણને આમ કર્યું. તપાસ કરીને પકડ્યો કોને ખબર છે? ચોકિયાતને, ચોકીદારને પકડ્યો. વેલ્ડિંગ કરવાવાળો, વેલ્ડિંગ કરવાવાળો, તમને કહું મારે પણ ગોડાઉન છે, ગોડાઉનના નોર્મ્સ હોય, એનું વેન્ટિલેશન હોય, એની બારીનું માપ હોય, માસ્ટિક ફ્લોરિંગ હોય છે, ફ્લોરિંગની ઉપર રેત હોય, તમે ઉપરથી કોઈ પણ વસ્તુ નાખો તો તડકો ના થાય, તો આ બધા નોર્મ્સ હોય છે ભાઈ. તો વેલ્ડિંગ કરવા વખતે તમે તડકો થાય તો આગ ક્યાંથી લાગી ભાઈ? આજુબાજુ ઝાડ પણ ના રોપી શકાય, એના નોર્મ્સ હોય છે, પૂછો પડે છે તો કેવી રીતે આગ લાગી? પણ તમે જેમ તમે નેરના પેલા ઉંદર તોડી ગયા હતા ને, બે પગવાળા ઉંદરો છે, બે ચાર પગ નહીં, આ બે ભગવાળા નેર, નેરમાં ઉંદર નું કારણ આપે, છછુંદર નું કારણ આપે, તમે વિચાર તો કરો યાર. ઓકે, કોંગ્રેસે બનાવેલી 40 વર્ષની નેરો કદી તૂટી નથી. જયરાજભાઈ, ભૂકંપ આવ્યો ગુજરાતમાં, એક પણ હાઉસિંગ બોર્ડ નું મકાન નથી પડ્યું, એક પણ હાઉસિંગ બોર્ડ નું મકાન પડ્યું નથી ભૂકંપમાં, બધા પ્રાઇવેટ બિલ્ડરો ના મકાનો બિલ્ડિંગો પડી ગયા છે. મને એક બતાવો, જાહેર જન માફી માંગી લઉં, પગે લાગુ તમને, જો એક પણ હાઉસિંગ બોર્ડ નું મકાન પડ્યું હોય તો. કોંગ્રેસે બનાવેલી નેરમાં એક પણ ગાબડું પડ્યું નથી, તમે બનાવેલી નેરોમાં ગાબડા પડ્યા છે ભાઈ, અમને બદનામ નહીં કરો. બસ બસ, તમે તમારી માટી નાખી છે સિમેન્ટની જગ્યાએ, તમે એનો રેશિયો જે 7:1 હોવો જોઈએ તો તમે 10:1 કર્યો છે, એનો જવાબ આપો. અત્યારે હવે છેલ્લા તબક્કામાં પ્રશાંતભાઈ, બિલકુલ બિલકુલ, હવે અમે કેમ છેલ્લા તબક્કામાં છીએ, આગળ નહીં આને લઈ જઈ શકીએ, તમે બહુ જવાબ આપે આટલી વાર દેવો, પછી તો આપણી તૈયારી જ છે, બિલકુલ તૈયારી છે. કેચું હોય તો જૂઠાણા ફેલાવવાનો જો કોઈ ઇન્ટરનેશનલ એવોર્ડ હોય તો એ કોંગ્રેસના ફાળે જાય. હમણાં એમણે જે વાત કરી કે પકડાયું કોણ, ચોકીદાર, મારે આ પ્લેટફોર્મ ઉપરથી નહોતું બોલવું, પણ હવે ફરજિયાત મારે કહેવું પડશે.
કે આ મગફળી કાંડમાં જે ચાર જગ્યાએ આ કાંડ કરવામાં આવ્યું છે એમાં કોંગ્રેસના જ આગેવાન પકડાણા છે. વાઘજીભાઈ બોડાનો ભત્રીજા રોહિતભાઈ બોડા હું નામ સાથે કહું છું, પડદરી તાલુકા પંચાયતના કોંગ્રેસના અધ્યક્ષ આજે જેલમાં છે, એટલે આ કૌભાંડોનો રેલો પણ કોંગ્રેસ સુધી જ પહોંચ્યો છે. એટલે કહેવાની વાત એ છે કે સરકારની જે નિયત છે, સરકારની નિયત સાફ હતી અને એટલા માટે લાખો ટન મગફળી અમે ખરીદી કરી અને સરકારની નિયત 6000 કરોડથી વધારે રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે. સમયની સમય નથી, પણ કેટલાક લોકોને આટલું સારું આગળ વધારવું છે એ નથી ગમતું, એટલે એમાં પણ પાણીમાંથી પોરા કાઢે છે. થેન્ક યુ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. અમારા સાથે જોડાવા બદલ ઘણા બધા મુદ્દાઓ અમે ચર્ચા કરી, ખાસ કરીને જે પ્રગતિશીલતાનો મુદ્દો રહ્યો એને લઈને પણ અમે ચર્ચા કરી, અને આ એક અગત્યનું પાસું છે જેના ઉપર અમે પ્રયત્ન કર્યો કે આમાં કંઈ મૂળભૂત રીતે વસ્તુ આપના સમક્ષ મૂકી શકાય પારદર્શક. બહુ દિવસ પછી કોંગ્રેસના મિત્રો આવ્યા છે, એનો પણ મને લાગે છે અભિવાદન જરૂર છે. અમે તો બોલાવીએ છીએ પણ કોંગ્રેસના મિત્રો હવે ડિબેટથી નદારા જ રહે છે આજકાલ. હવે આશા કરીશું કે જલ્દી આવે તો ફરી એક વખત શરૂ થાય. તમને તો પ્રશાંત મને તો રાહત જ છે એક રીતે હવે. થેન્ક યુ સો મચ સર ફોર ખૂબ જ રસપ્રદ આ ચર્ચા. લાસ્ટ પેનલ ડિસ્કશન આ હતું અને હવે આમંત્રિત કરીશ વન્સ અગેન શ્રી રાકેશ ગોપાલ સર ટુ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ એન્ડ ફેલિસિટેટ અવર પેનલિસ્ટ. નેશનલ હેડ રિજનલ ચેનલ્સ મિસ્ટર રાકેશ ગોપાલ, પ્લીઝ કમ. આદરણીય શ્રી જયરાજભાઈ અને શ્રી પ્રશાંતભાઈ વાળા, થેન્ક યુ સર, થેન્ક યુ.